नमस्कार दोस्तों, कोटडा टाइम्स न्यूज में आप सबनु हार्दिक स्वागत है। बात करवामां आवे तो खेड़वामाना पढारा गामे आज रोज 4 तारीखना जे टाटिया भील नी जे टाटिया मामा कहेवाय छे ते आदिवासी ने लईने मोटा मोटा भगवान तरीके मानवामां आवे छे अने तेमने लईने आज रोज जे एमनी कार्यक्रम राखवामां आव्यो हतो अने तमाम आजूबाजूना आगेवानो तेमज समाजना आदिवासीओ तेमज भेगा थया हता अने कार्यक्रम करवामां आव्यो हतो। तो શું પરિસ્થિતિ બની હતી તેને લઈને વાત કરીશું। જે અમારી સાથે જગદીશભાઈ તરાલ જોડાયા છે તેની સાથે વાતચીત કરીશું કે આજનો કાર્યક્રમ કેવો રહ્યો હતો અને કેવી પરિસ્થિતિને યોજાયો હતો। નમસ્કાર। નમસ્કાર। આજ 4 ડિસેમ્બર શનિવાર જી આદિવાસી ક્રાંતિવીર ટાટિયા મામા ભીલની ભીલનો શહાદત દિવસ છે। એ શહાદત દિવસ નિમિત્તે आदिवासी हक अधिकार जन जन जागृति माटे शिबिर नु आयोजन आज रोज पढारा खाते राखवामां आव्युं हतुं अने पढारा गाम पढारा रूढ़िगत ग्राम सभा जे संवैधानिक अधिकार मुजब रूढ़िगत ग्राम सभा बनेली छे ए रूढ़िगत ग्राम सभा पढारा रूढ़िगत ग्राम सभा द्वारा 25 तारीखे सरकारश्रीने जाण करी हती के अमो 4 डिसेम्बरे टाटिया मामा भील शहादत दिने आदिवासी जे हक अधिकार जन जागृति कार्यक्रम करवाना छे। परंतु आज रोज स्थिति एवी उभी थई कि तमे अहींया कार्यक्रम करी शकशो नहीं तो आपणे कायदाने मान आपी ने ए जे स्थळ ते स्थळ बदली अने बाजूमां जे उबड़िया जे फळी छे ए जे फळीमां वडलाना झाड नीचे आवी अने कार्यक्रम सुधी कर्यो छे। खूब सारी संख्या उपस्थित रही आदिवासी हक अधिकारनी जे खूब सारी रीते थी बात अने आज आजनो जे मूल जे स्थान पर जे कार्यक्रम जे बन रहे ए स्थान नु नाम आज रोज पाताल पाणी जी पाताल पाणी तरीके जाहिर करवामां आवे छे। अने ए जे पाताल पाणी जी पटारा तालुको खेरमा खाते आगामी 3 जानुआरी डॉक्टर जयपालसिंह मुंडाना जन्मदिने त्यां મહાસંમેલન યોજવા માટેની ઘોષણા કરવામાં આવી છે। જી બિલકુલ। તો તમને જે પહેલો જે કાર્યક્રમ કરવાનો હતો તે સ્થળ બદલવું કેવી રીતના શું કારણથી બદલવામાં આવ્યું હતું તે બતાવશો, એમ શું કારણ હતું? એમ ભાઈ કારણ તો એ જ કે જે હમણાં થોડા સમય પહેલાં એટલે 15મી તારીખે જી અહીંયા જે 15 નવેમ્બરે લાંબડિયા જે કાર્યક્રમ જે થવાનો હતો એ પણ આદિવાસી જન જાગૃતિ માટેનો જ કાર્યક્રમ હતો। પરંતુ કેટલાક દુષ્ટ જે અસામાજિક પરિબળોએ જે ત્યાં વિરોધ કરી અને પછી જે કાર્યક્રમ જે રખાવ્યો તો બંધ, મને શંકા એવી લાગે છે કે એ સાથે પરિબળોએ પોતાના પોલિટિક્સ પાવરનો ઉપયોગ સુધી કરી અને પઢારા ગામની અંદર કાર્યક્રમ ના થાય એવો એમને આયોજન કર્યું હતું। પરંતુ મૂળ સ્થાન ઉપર નહીં તો બીજા સ્થાન ઉપર પણ કાર્યક્રમ થયો ને આવનારા સમયની અંદર દરેક ગામની અંદર આવા કાર્યક્રમ થશે કોઈ એમાં કોઈ શંકાને સ્થાન નથી। જી બિલકુલ। જગદીશભાઈ, અમને ખેડવામાંથી મેસેજ એવા મળ્યા હતા કે આચાર સંહિતાને લઈને કાર્યક્રમ આ સ્થળથી ન કરવો જોઈએ તેમનું પોલીસનું કહેવાનું થયું હતું તેવું જાણવા મળ્યું હતું, તો તે બાબતમાં તમે શું કહેવા માગો? ભાઈ આચાર સંહિતા કોરોનાની જે વર્તમાન જે ગાઈડલાઈન છે એ 400ની સંખ્યામાં માસ્ક સાથે તમે કોઈ પણ સોશિયલ કાર્યક્રમ કરી શકો છો। એક તો આને આચારસંહિતાની જે વાત છે તો આજે પઢારા ગામની અંદર કોઈ ગ્રામ પંચાયત કે કોઈ સરપંચની ચૂંટણી છે તે છે નહીં, તો અહીંયા કોઈ એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો છે નહીં, તેમ છતાં પણ આજે આચારસંહિતાના બહાના હેઠળ આજે કાર્યક્રમ રોકવા માટે પ્રયાસ થયો હોય એવો મને જણાય છે। જી બિલકુલ। તો જગદીશભાઈ, આપ કેટલા વર્ષોથી સમાજ આદિવાસી સમાજને જાગૃતિ કરવા માટેનું કામ કરો છો તે બતાવશો? હું લગભગ 1990થી જી આદિવાસી સમાજની જાગૃતિ માટે કામથી કરું છું। જી બિલકુલ। કેટલા તાલુકામાં તમે સમાજનું કામ કર્યું છે તે બતાવશો? ખેડરમાં, પોશીના, એના સિવાય પણ બનાસકાંઠાનો પણ પ્રવાસ થયો છે, અરવલ્લી જિલ્લાનો પણ પ્રવાસ થયેલો છે અને પૂરા ગુજરાતના જે ટ્રાઇબલ જે તાલુકા દરેક ટ્રાઇબલ તાલુકાની અંદર કોઈને કોઈ આદિવાસી જાગૃતિના કાર્યક્રમ માટે જવાનું થયું છે। જી બિલકુલ। તો દોસ્તો, આજની આ ખાસ રિપોર્ટ સાથે હું છું રિપોર્ટર પ્રકાશ ડામોર। નમસ્કાર।